તાલુકા મથક વડગામમાં આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા શ્રી બ્રહ્માણી મંદિરના મેદાનમાં આયુષ્ય મેળો યોજાયો. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા વડગામ ખાતે શ્રી બ્રહ્માણી મંદિરના મેદાન ખાતે તાલુકા કક્ષાના આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડગામ તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તથા ધન્વંતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખે લોકોને આયુષ્ય પદ્ધતિનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. આ મેળામાં અન્ય મહાનુભાવો, વડગામ તાલુકા હેલ્થ ઓફિસર, વડગામ દૂધ ડેરીના ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં આયુર્વેદ અધિકારી ડોક્ટર જે એન મોટ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળાનું સંચાલન તાલુકા ડોક્ટર ઉર્વાશીબેન મોદી, અધિક્ષક સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ડોક્ટર જીતેન્દ્ર પ્રજાપતિ, RMO સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ડોક્ટર નાનજીભાઈ પરમાર, યોગ નિષ્ણાત સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ડોક્ટર નિમિષાબેન પટેલ, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના લાભાર્થી 140, હોમિયોપેથીના નિદાન સારવારના લાભાર્થી 159, યોગ નિર્દેશન કેમ્પના લાભાર્થી 551, અગ્નિકર્મના લાભાર્થી 34, આયુષ પ્રદર્શનના લાભાર્થી 2190, ઉકાળા લાભાર્થી 760, સુવર્ણ પ્રાસન લાભાર્થી 89 તથા અન્ય લાભાર્થી 948. એક મરી કુલ 4700થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો. અશોક રણાવાસિયા, JDSTV, બનાસકાંઠા.